મહાત્મા ચાતુર્વાસ પધાર્યા, રોજ 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 પ્રવચનો ચાલુ રાખ્યા. ઘણા બધા લોકો આ પ્રવચન નો લાભ ઉઠાવતા, એમાં એક શેઠ પણ રોજના પ્રવચનમાં હાજરી આપે. પ્રવચનમાં એક દિવસ મહાત્માએ વિષય કાઢ્યો ક્રોધનો. ક્રોધ ખરાબ, ક્રોધની પ્રવૃત્તિ ખરાબ, ક્રોધની પરિણતિ ખરાબ, અને ક્રોધથી મળતી દુર્ગતિ પણ ખરાબ. આખા પ્રવચનમાં મહાત્માએ આ ક્રોધ ઉપર ધારદાર પ્રવચન આપ્યા પછી ઘણા બધા અભિગ્રહ લીધો કે જીવનમાં આપણે ક્રોધ નહીં કરીએ. ઈઝી શું છે? અહંકાર છોડવો ઈઝી છે કે ક્રોધ છોડવો ઈઝી છે? ઈઝી શું છે? ક્રોધ કરવો ઈઝી છે કે ક્ષમા રાખવી ઈઝી છે? ઓકે, તમે એમ કહો છો કે ક્રોધ ઈઝી છે, ક્ષમા કરતા, તો હું તમને કહું 24 કલાક ક્રોધ કરીને બતાવો. 24 અવર્સ વિધાઉટ ગેપ ક્રોધ ઈઝી છે ને? ક્રોધ ઈઝી છે કે ક્ષમા ઈઝી છે? તમે તો યાર ડબલ ટોલકી લાગો છો. 24 કલાક ક્ષમા રાખી શકાય છે, 24 કલાક ક્રોધ નથી કરી શકાય. ક્રોધ ટેમ્પરરી છે, ક્ષમા પરમેનન્ટ છે. માત્મે એટલી સરસ રીતે આખો પદાર્થ સમજાવ્યો, આખી સભાએ જાત જાતના અભિગ્રહ લીધા. જે શેઠ બેઠા હતા એ શેઠને થયું, જિંદગીમાં ક્રોધ કર્યા વગર રહી નથી શકતો, પણ આજે જયારે મહારાજ સાહેબે આટલું સરસ સમજાવ્યું, ક્રોધની પ્રવૃત્તિ ખરાબ, ક્રોધની પરિણતિ ખરાબ, ક્રોધની ક્રોધથી થતી દુર્ગતિ પણ ખરાબ, આજે તો અભિગ્રહ રહી છે. ઉભા થઈ ગયા, નિયમ આપો, 24 કલાક ક્રોધ નહીં કરવું. વંડેનો નિયમ, કોઈએ લાઈફ ટાઈમ લીધો, કોઈએ વર્ષનો નિયમ લીધો, કોઈએ મહિનાનો લીધો. શેઠે કીધું, મારા સહિત ટ્રાય કરવા દો, એક દિવસનો નિયમ આપો, અને આજે 24 કલાકમાં કદાચ આ નિયમ તૂટી જાય તો આવતીકાલે 500 રૂપિયા ભંડારમાં નાખી દે. ઈઝી શું? 500ની નોટ નાખી દેવી ઈઝી કે ક્રોધ નહીં કરવો ઈઝી? અલ્ટિમેટલી તમારી વાત આવીને એ ઉભી રહે કે મારા સાહેબ ક્રોધ છોડવો ઈઝી નથી, બરાબર છે? જેવું પ્રવચન પૂરું થયું, પ્રવચનની બહાર સિક્યોરિટી વોચમેન ભૂતો, એને સમાચાર મળ્યા કે શેઠે નિયમ લીધો છે 24 કલાક ક્રોધ નહીં કરું, હવે આ શેઠને ગુસ્સો ન કરું, મારું નામ વોચમેન. એક વાત બરાબર સમજી રાખજો, તમે જ્યારથી અભિગ્રહ લો છો ત્યારથી તમારી પરીક્ષા શરૂ થઈ. ગઈકાલ સુધી તમે અભિગ્રહ નતો લીધો ત્યાં સુધી તમને કોઈ ડિસ્ટર્બ નતું કરતું, આજે અભિગ્રહ લીધો તમને ડિસ્ટર્બ કરવા વાળા રેડી છે. મુંબઈમાં એક ભાઈને મેં નિયમ આપ્યો પ્રવચનની અંદર કે નીચે પડેલી વસ્તુ નહીં ઉઠાવવાની. સાંજે મને વંદન કરવા આવ્યો, મને કે મારા સાહેબ કમાલ બધું, શું થયું? ગાડીમાંથી નીચે ઉતર્યો અને પાઉચ પડ્યું હતું. સવારે જો અભિગ્રહ ન હોત તો ચોક્કસ ઉઠાવી લે, તમારા અભિગ્રહ મને બચાવી દીધો છે. પણ મારા સાહેબ આજ સુધી કોઈ દાડો પાઉચ નથી મળ્યું, આજે સવારે અભિગ્રહ લીધો. સાંજે તમે અભિગ્રહ લો અને બહાર નીકળો તમારી પરીક્ષા લેવા, તમારી કસોટી કરવા દુનિયા હાજર.